ગત વર્ષે બટાટાની ખેતીમાં સારા ભાવ મળતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો. જો કે આ વર્ષે બટાટાનું બિયારણ મોંઘું હોવા છતાં પણ બટાટાના સારા ભાવ મળશે તેવી આશાએ ખેડૂતોએ ખુશીથી વાવેતર કર્યું હતું. પરંતુ આ વર્ષે બટાટાના ભાવ તળી બચી જતાં ફરી બનાસકાંઠાના ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, જેને લઈને આજે જિલ્લા મથક પાલનપુર ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને ખેડૂતોની માંગણીને લઈને આવેદનપત્ર પાઠવ્યું હતું. બટાટાના ટેકાના ભાવે ખરીદી કરવાની માંગ સાથે ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજમાં ભાડામાં 75% સબસિડી આપવાની સરકાર પાસેથી માંગ કરી હતી. તેમજ ગુજરાત બહાર બટાટાના નિકાસ કરવા ટ્રાન્સપોર્ટ ભાડામાં સબસિડીની સહાય ખેડૂતોને મળે તેવી રજૂઆતો પણ કરવામાં આવી હતી. જો આગામી 7 દિવસમાં ખેડૂતોના હિતમાં સરકાર નિર્ણય નહીં લે તો ભારતીય કિસાન સંઘે સરકાર સામે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. બનાસકાંઠા જિલ્લાની અંદર બટાકાના ખેડૂતોએ ખૂબ ઊંચા ભાવના બિયારણો ખરીદી આ વર્ષે બટાકાનું વાવેતર કરેલું. ગયા વર્ષની તેજીનો માહોલ જોઈ અને ખેડૂતોને આ હોંશ હતી કે ખૂબ સારા બટાકા પકવી અને ખૂબ સારો માલ કમાઈશું, પરંતુ કુદરતે કંઈક અવળું વિચાર્યું અને અમારા બટાકા આજે એટલું બધું સારું ઉત્પાદન મળવા છતાં ખેડૂતોના ખેતરોમાં ઢગલે ઢગલા બટાકાના પડ્યા છે. તમામ સ્ટોરો ફૂલ થઈ રહ્યા છે, પરંતુ બટાકા ક્યાં મૂકવા કોઈ વેપારી ખરીદનાર નથી. તો આવા સંજોગોમાં ખેડૂતને આર્થિક સ્થિતિ બિલકુલ કફોડી બની છે, કારણ કે બટાકા વેચ્યા વગર માલ ક્યાંથી પેદા કરવો? તો હવે પૈસા ન મળવાના કારણે ખેડૂતો આર્થિક ભીસમાં મૂકવાના છે. તો અમે સરકારને વિનંતી કરીએ કે બટાકાના ખેડૂતોને ઉગારવા માટે સરકાર કંઈક વિચારે. જો સરકાર નહીં વિચારે તો ખરેખર ખેડૂતો પાયમાલ થઈ જશે અને આવનારા સમયની અંદર ખેડૂતોને આત્મહત્યા કરવી કે અથવા તો કંઈક ને કંઈક શું રસ્તો કરવો એ ખેડૂતને સમજાતું નથી. તો સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આવી કપરી સ્થિતિમાં સરકાર ખેડૂતોને બચાવે.